बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेराम, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मात्र मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन એટલે જલારામ બાપાનું દર્શન, એવી કરુણા સંવેદનાનું પાવન દર્શન એટલે જલારામ દર્શન, પરિવારને જીવનને ધન્ય બનાવતું દર્શન એટલે જલારામ દર્શન। આપની સમક્ષ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ ના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન રજૂ કરવામાં આવશે, જેના વક્તા છે શ્રી દિનેશભાઈ કેઠકર गायत्री परिवार सरगासन। विश्व ने धन्य बनावतु परिवार, समाज ने राष्ट्र ने धन्य बनावतु, तेमज पूरा विश्व ने धन्य बनावतु दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतु दर्शन छे जलाराम बापानु दर्शन। तो आप सौने नम्र विनंती, अचूक सांभळजो, જલારામ દર્શન નિહાળજો, અતુ અચૂક સાંભળજો। આવો પાવન જલારામ દર્શનમાં જઈએ। પહેલા જે કોઈ મહાત્મા હોય, દેવ પુરુષ હોય, ગાયત્રી મહામંત્રની દિવ્ય સંવેદનાને પોતાના જીવનમાં ઉતારી છે, તેમાંના જ એક મહાપુરુષ, એક દેવ પુરુષ એટલે જલારામ બાપા, એમણે પણ ગાયત્રી મહામંત્રની આ દિવ્ય સંવેદનાને પોતાના જીવનમાં આત્મસાત કરી છે, એવા દિવ્ય ગાયત્રી મહામંત્ર સાથે જલારામ દર્શનમાં સ્નાન કરીએ। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત्। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं बापा जय 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 जलाराम, बापा जय 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 जलाराम। ओम श्री परमात्मा सत्तायै नमः, गायत्री दैव्यै नमः, कुलदेवी माताये नमः, श्री सद्गुरुभ्यो नमः, श्री जलाराम बापा चरण कमलभ्यो नमः। आवाहयामि, स्थापयामि, पूजयामि, ध्यायामि, ततो नमस्कारं करोमि। काले जलाराम दर्शन में जोयेलुं हतुं, साधु वीरबाई माता ने लई जाय छे, एक जग्याए बेसाड़ी कहे छे के हुं आवुं छुं। વીરબાઈમાં ખેતરો દ્રષ્ટિ કરીને બેઠા હોય છે, હમણાં મહાત્માજી આવશે અને અમે જઈશું, પણ 2-3-4 કલાક થયા છતાં પણ કોઈ આવ્યો નહીં। અને કહેવાય છે કે એ વખતે એવો અવાજ સંભળાયો કે સતી પાછા વળો, તમે કસોટીમાંથી પાર ઉતર્યા છો, આ જોડીને ધોકો જગ્યામાં રાખજો, એનું પૂજન કરજો। લોકો ઢોલ ત્રાસા શરણાઈ લઈને આવ્યા, વાજભાઈ વીરભાઈ માને વાજતે ગાજતે ગામમાં લઈ આવ્યા છે। જલારામજીએ વીરભાઈ માને કહ્યું, સતી હવે તો તમે ઠાકર મહારાજની સેવિકા થયા, હવે આપણા સંસારી સંબંધો પૂરા થયા, હવે તમે ભંડારી તરીકે બીજા સેવકોની જેમ જ જગ્યામાં રહો। ભલે ભગત કહી, વીરભાઈ માં તે જ દિવસથી જલારામ બાપાની જગ્યામાં ભંડારી તરીકે રહ્યા। એ જોડી અને ધોકો હાલ પણ વીરપુરની જગ્યામાં મોજૂદ છે, તેની પૂજા થાય છે અને કીધું છે કે જેની દયાથી આંધળા પણ દેખતા થઈ જાય છે, જેની દયાથી આંધળા પણ દેખતા થઈ જાય છે, જેની દયાથી પાંગડા પર્વત વટાવી જાય છે, જેની દયાથી પાંગડા પર્વત વટાવી જાય છે, એ ઈશ્વરની જે કૃપા થાય તો સંત ચરણે જવાય છે, સંતનો જો સંગ થાય
तो जीवन पवित्र बनी जाए छे। संतनो जो संग थाय तो जीवन पवित्र बनी जाए छे। एवा पावन जलाराम बापाना दर्शन में जाइए। आपणे बधा बहु सौभाग्यशाळी छीए कि आपणाने एक देव पुरुषनुं जीवन चरित्र जीवन दर्शनमां स्नान करवानुं सौभाग्य सांपड्युं छे। એમાંય પણ કોરોના મહામારીના આ દિવસોમાં જલારામ બાપાને પ્રાર્થના કરીએ, હે જલારામ બાપા, તમે આટલા પરચા પૂર્યા છે તો એક વધારાનો પરચો પૂરી દો કે સૌ લોકોને કોરોના મુક્ત બને, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને, સૌ શ્રેષ્ઠતાને માર્ગે વળે, સૌ માનવ સેવાને માર્ગે વળે એવા ભાવના સાથે આવો પરિવારમાં, આપણા પરિવારમાં તે જલારામ બાપાને બોલાવીએ। જલારામ બાપા તમે આવો રે, બાપા આવો રે આજે મારા પરિવારમાં। જલારામ બાપા તમે આવો રે, તમે આવો રે આજ મારા પરિવારમાં। વીરભાઈ માને સાથે લાવો રે, સાથે લાવો રે આજે મારા પરિવારમાં। જલારામ બાપા તમે આવો રે, તમે આવો રે આજ મારા પરિવારમાં। હે બાપા, મારા પરિવારમાં આજે આપના દર્શનની જરૂર છે, આપના ચિંતનની જરૂર છે। વાતાવરણના પ્રભાવે અમારું ચિંતન બદલાયું છે, કે બાપા આપ આવી અમારા ચિંતનને શ્રેષ્ઠતાને માર્ગે વાળો, માનવ સેવાને માર્ગે વાળો। અન્નદાનનો બાપા ભાવ વધારજો, અન્નદાન મહિમાનો બાપા ભાવ વધારજો, સેવા ધર્મનો સાચો મહિમા સમજાવજો, સેવા ધર્મનો સાચો મહિમા સંભળાવજો, જીવનને ધન્ય બનાવજો રે, બનાવજો રે બાપા મારા પરિવારમાં, જીવનને ધન્ય બનાવજો રે, બનાવજો રે બાપા મારા પરિવારમાં। જલારામ બાપા તમે આવજો રે, તમે આવજો રે આજે મારા પરિવારમાં। હે બાપા, અન્નદાનનો તમે મારા પરિવારમાં આવી ભાવ વધારજો, સેવા ધર્મ શું છે એનો સાચો મહિમા બતાવજો, અમો ભાગ્યશાળી બનશું બાપા, અમો આપની તલ પાપડ રાહ જોઈ રહ્યા છીએ। જન્મો જન્મના અમે તરસ્યા, જન્મો જન્મના બાપા અમે તરસ્યા, મન મૂકીને બાપા ખૂબ તમે વરસ્યા, મન મૂકીને બાપા ખૂબ તમે વરસ્યા, પરિવારને ધન્ય બનાવજો રે, બનાવજો રે બાપા મારા પરિવારમાં। જલારામ બાપા તમે આવજો રે, બાપા આવજો રે આજ મારા પરિવારમાં। હે બાપા, જન્મ જન્મ તમારી અમે રાહ જોઈ રહ્યા છીએ, તરસ્યા છીએ, તમારા અદભુત આશીર્વાદ અમારા પરિવાર ઉપર વર્ષ્યા છે। આજે પણ એ પરિવારને આ પશ્ચિમ સંસ્કૃતિનો વાયરો નવાય એ માટે બાપા કલયુગ પધારજો। બાલુડા ના રે બાપા અહિયાં હરખાયા, બાલુડા ના અહિયાં બાપા હરખાયા, સેવા સદભાવના રૂડા બીજા રોપણ કરાયા, સેવા સદભાવના રોડા, સેવા સદભાવના રૂડા બીજ રોપાયા, પરગટ પરચા પૂર્યા રે, તમે પૂર્યા।
આવજો રે આજ મારા પરિવારમાં, દાસ દિનેશની બાપા અરજી સાંભળજો, દાસ દિનેશની બાપા અરજી સાંભળજો, તારા ચરણોમાં બાપા કાયમ અમને રાખજો, તારા ચરણોમાં બાપા કાયમ અમને રાખજો, પ્રેમ સેવાના પાઠ શીખાવજો રે શીખાવજો રે બાપા મારા પરિવારમાં, જલારામ બાપા તમે આવજો રે તમે આવજો રે બાપા મારા પરિવારમાં, આવો તો બાપા તમે એકલા ન આવશો, આવો તો બાપા તમે એકલા ન આવશો, વીરબાઈ માને તમે સાથે રેલાવજો, વીરબાઈ માને તમે સાથે રેલાવજો, સંતો ભક્તોને સાથે લાવજો રે તમે લાવજો રે બાપા મારા પરિવારમાં, જલારામ બાપા તમે આવજો રે બાપા આવજો રે આજ મારા પરિવારમાં, મારા પરિવારમાં જીવન ધન્ય બનાવજો એ જલારામ બાપાની જગ્યામાં હાલ પણ જોડી અને ધોકો મોજૂદ છે એની પૂજા થાય છે. હવે જલારામ ભગતની ઉંમર 30 વર્ષ સુધી પહોંચી ગઈ છે. પત્નીએ દાનમાં આપી દીધાની ઘટના પછી જલારામ ભગતની કીર્તિ ચારે બાજુ વધુ ને વધુ ફેલાવા માંડી. હવે તો અનાજના ગાડે ગાડા આવવા લાગ્યા છે અને ક્ષેત્રનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું છે. સંત જલારામને ગામે ગામના તેડા આવે છે. જલારામ ગામડે જાય ને ત્યાં ભજનની રમઝટ બોલાવે. એવે ટાણે ભંડારી અને ક્ષેત્રની જવાબદારી સંભાળી લે. ભંડારી માને વીરબાઈમાં જગ્યામાં કેટલાક સાધુ સંતો કાયમી નિવાસ પણ કરે છે. કાયમી સેવક બની અને આ જગ્યામાં કેટલાય સાધુ સંતો નિવાસ પણ કરે છે. ઘણીવાર જલારામ બાપાના ગુરુ ભોજા ભગત પણ વીરપુરમાં આવીને નિવાસ કરે છે. એ પણ રાત્રે ભજનની રમઝટ બોલાવે. તમે ભજનનો અર્થ તો જુઓ. ભજન જેને કોઈની સાથે લેવા દેવા નથી, જેની માથે કાઢો મંતર કાંઈ જ નથી એને ભજન કહેવાય. જેને દુનિયાની મારી તારીની પડી જ નથી એ સાચા ભજનની રમઝટ બોલાવી શકે છે બાપ. આમ ભોજા ભગત પણ વીરપુરમાં આવીને ઘણી વખત નિવાસ કરે છે. રાત્રે તે પણ ભજનની રમઝટ બોલાવે છે. જલારામ ભગત ગુરુના ચાપખા ગાય, બીજા બધા ભક્તો પણ ભજન ગાય અને રાત ક્યાં પૂરી થઈ જાય તે ખબર પણ ના પડે. આમ તો ભોજા ભગત ફતેપુરમાં રામજી મંદિરમાં નિવાસ કરતા હતા, પણ તેમને વીરપુરમાં રહેવાનું વધારે ગમતું હતું એટલે ઘણીવાર પ્રેમથી એ વીરપુરમાં રોકાઈ જતા હતા. ભોજા ભગતની હારે ઘણીવાર એમના બીજા શિષ્યો પણ વાલરામ પણ હોય. ભોજા ભગતના દેહ માથે હવે ઉંમર વર્તાવા માંડી. જલારામ ભગત ગુરુની સેવા મન દઈને કરતા હતા, ખૂબ દિલ દઈને કરતા હતા, કારણ કે સારી પૃથ્વી કાગજ કરું, સારી પૃથ્વી કાગજ કરું, લેખની કરું સારી વનરાઈ, પૃથ્વી સારી કાગજ કરું, લેખની કરું સારી વનરાઈ, સાત સમંદર કી સાઈ કરું, ફિર ભી ગુરુ ગુણ લિખ્યા ન જાય, ફિર ભી
ગુરુગુણ લિખ્યા ન જાય. આમ એક વખત જલારામ ભગત ગુરુની સેવા જ્યારે મન દઈને કરતા હતા, ત્યાં એક દિવસ ભોજા ભગતે જલારામજીને કહ્યું, ભગત હવે થોડાથી ફતેહપુર આટો મારી આવું. ગુરુદેવ હવે તો અહીં જ બિરાજો, મને આપની સેવાનો મોકો મળે ને ભાવ. સાહેબ એ જીવ ભાગ્યશાળી છે જેને સાચે સંતોની સેવા મળી છે, જેને સાચે સંતોનું શરણ મળ્યું છે, ગુરુ શરણ મળ્યું છે. એ પરિવારને, એ ભાગ્યશાળીઓને વંદન છે. કારણ કે ગુરુ તો ગુરુ છે, અને એટલા માટે કીધું છે, હમ સાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, જલારામ તુમ્હારે ચરણો મેં, હમ સાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. જિસ જિસ યોની મેં ભ્રમણ કરે, જો ભી શરીર પથ ગ્રહણ કરે, હમ કમળ ભ્રંગવત રમણ કરે, ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. હે ગુરુદેવ, અમે શિષ્ટ ઝુકાવીએ છીએ આપણા પાવન ચરણોમાં. જે જે યોનિમાં અમે ભ્રમણ કરીએ, જ્યાં જ્યાં જઈએ, જે પણ શરીરને પ્રાપ્ત કરીએ, જે પણ યોનિને પ્રાપ્ત કરીએ, હે ગુરુદેવ, જેમ કમળની આજુબાજુ ભ્રમર ફેલાયેલો રહે છે, અમે તારી સેવામાં ગોઠાયેલા રહીએ. આજે જલારામ બાપા પણ ગુરુદેવને વિનુએ છે, ગુરુદેવ હવે તો આપ અહીં જ બિરાજો, મને આપની સેવાનો મોકો મળે. કર મે આવન મે દેર રહે, ઘર મે આવન મે દેર રહે, મન કા પદ પંકજ ગેહ રહે, બડતાર દિન તવ સ્નેહ રહે, ગુરુદેવ તુમ્હારે ચરણો રામ તુમ્હારે ચરણો. ધન સંપત્તિ કી કોઈ ચાહ નહીં, પરિવાર છૂટે પરવાહ નહીં, બસ હો મેરા નિર્વાહ યહી, ગુરુદેવ તુમ્હારે ચરણો. સદગુરુ તુમ્હારે ચરણો, હે ગુરુદેવ મને ધન સંપત્તિની કોઈ ચાહ નથી, બસ આપનું સાનિધ્ય મળતું રહે, કદાચ પરિવાર છૂટી જાય ને એની કોઈ ચિંતા નથી, બસ મારો આ સંકલ્પ કાયમનો બની રહે, કાયમ તમારા સાનિધ્યમાં રહું. ગુરુદેવને જ્યારે ભોજળ બાપાને જ્યારે જલારામ વિનવે છે, બાપા મને સેવાનો મોકો મળે છે, અહીં જ રોકાઈ જાઉં, હવે ફતેહપુર નથી જવું, ત્યારે ભોજા ભગત કહે છે, જલા ભગત ઘણા દાડા થઈ ગયા એટલે મને ફતેહપુર યાદ આવ્યું છે. ત્યારે જલારામજી કહે છે, પ્રભુ આપ ફતેહપુર જવાની વાત કરો છો ને, એ મને બિલકુલ ગમતું નથી, મને આપના જેવો વિસાવર વડેલો આમ ચાલ્યો જાય તો અમે દુઃખી થઈ જશો. આપ
कई गुणों का हो चिंतन, आपके ही गुणों का हो कीर्तन, तन मन धन प्यारा हो अर्पण, गुरुदेव तुम्हारे चरणों में हम सादर शीश झुकाते, गुरुदेव तुम्हारे चरणों में, श्री राम तुम्हारे चरणों में, जला राम तुम्हारे चरणों में, ओ जल राम तुम्हारे चरणों में, वीरबाई माता तुम्हारे जलाराम बापा की, जलाराम बापा के प्रभु आम फतेहपुर जावानी वात करो छो ने ए मने गमतुं नथी, आपना जेवो विशाळ वडलो आम चालो जाए तो अमे सखे दखे कोनी छाया मारीए, तमे आई रही अने कायमी अमने प्रेरणा आपो बाप, अमारा सानिध्यमां राखो, अमने सन्मार्ग तरफ वाळता रहो। गुरुदेवे हसता हसता कीधुं, जला जला तारी सेवाओ मारा प्राण पण अभरे भराय छे, तारी सेवाओं ने कारणे तारी सेवाए मारा प्राण पण अभरे भराय छे, मने फतेहपुर जवानुं मन थतुं नथी, जला जला तारी भक्तिनी सेवानो जोटो नथी, हूँ तने वचन आपू छू के जा, हूँ कायमी आ जग्यामां मारो मुकाम करीश, अने गुरुना अति आग्रहथी जलाराम भगते तमने जवा दीधा, पण थोड़ा वखतमां भोजलराम ने आत्मानो संदेश पोगी गयो, अने जला भगत ने वचन आप्या प्रमाणे छेला मुकाम करवा फतेहपुरथी ते पाछा वीरपुर आववा रवाना थया छे। भोजा भगते ज्यारे छेली वार फतेहपुर छोड्यो त्यारे एमने प्रसिद्ध भजन गायो, हवे छेली वेडाना राम राम छे, हवे छेली वेडाना राम राम छे। फतेहपुरना सर्व शिष्योए पण कही दीधुं, फतेहपुरना सर्व शिष्योने पण कही दीधुं के हवे आ देह पाछो फतेहपुरमां नहीं आवे, मारे तो जला भगतने त्यां कायमी निवास करवो छे। गुरु ओचिंता आवी चढ़या त्यारे जलाराम भगतने पण अगम न जाने ए धाण मळी गया के हवे गुरु अनंत धाममां निवास करवाना छे। तेमणे गुरुनी सेवा पोते जाते उपाड़ी लीधी, रात दिवस जोया वगर सेवा करवा लाग्या छे। भोजा भगत त्याग दशामां आखो दिवस आसन वाड़ीने मात्र आसन वाड़ी अने मात्र माळा ज फेरवे राखता हता, जेने अजपा जप कहे छे एवी रीते राम नाम जपता जपता तेमना रूवे रूवेथी राम नामनो ध्वनि निकळ्या करतो हतो। कयुं पण छे राम नाम की औषधि, खरी नियत से खाए अंग रोग व्यापे नहीं, महारोग मटी जाए। आवी रीते राम नाम अजपा जाप जपे छे भोजल रामजी, एमना रूवे रूवेथी जाने राम नामनो ध्वनि निकळ्या करतो होय। जलाराम भगतनी सेवाथी प्रसन्न थयेला भोजा भगतना अंतःकरणमांथी घोटायેલા શબ્દો નીકળી પડ્યા, જલા જલા તારી નામના ચોતરફ ફેલાશે, તારા નામ માત્રથી સિદ્ધિ જન્મશે અને સૂરજ અને ચાંદો તપશે ત્યાં સુધી તારું બાંધેલું આ સદાવ્રત કાયમી ચાલુ રહેશે। તારા જેવો શિષ્ય મેળવી આજે હું કૃતકૃત્યાર્થ થઈ ગયો છું, હું બહુ ભાગ્યશાળી થઈ ગયો છું। ને સંવત 1906માં ગુરુ ભોજલરામના આત્માએ દિવ્ય પંથે પ્રયાણ કર્યો છે। તે સમયે જલારામ ભગતની ઉંમર 50 વર્ષની હતી અને અન્નક્ષેત્ર શરૂ કર્યાને પણ પૂરા 30 વર્ષ થઈ ગયા હતા, પણ જલારામ બાપાએ એમના ગુરુદેવની વાત હૃદયંગમ કરી હતી, ગુરુદેવની સેવાને હૃદયસ્થ કરી હતી, રાત દિવસ ગુરુના માર્ગે ચાલતા હતા, ગુરુએ ચિંત્યા માર્ગે ચાલતા હતા। આજે પણ ગુરુદેવની એ વેદના છે આપણે કેટલા સમજી શકીએ છીએ, એ વેદના કોઈ સમજી જાય ને તો બાપ કામ થઈ જાય, યુગનું નવનિર્માણ થઈ જાય।
એ ગુરુદેવની વેદના અદ્ભુત છે, સાંભળી અને હૃદય પાવન થાય એવી છે. આવો એ ગુરુ વંદના, એ ગુરુ વેદના શું છે. ગુરુને પોતાના પ્રતિ ભાવ હોતો નથી, લોકો મારી પૂજા કરે મારા જસ ગાય ના, પણ મારો શિષ્ય જેને મેં મંત્ર દીક્ષા આપી છે તે ભવા કવિમાં ભટકી ન જાય, તેનો માર્ગ ભૂલી ન જાય, એ બધા ગુરુની ઈચ્છા હોય છે. બધા ગુરુની ઈચ્છા હોય છે મારો ગુરુ મારો શિષ્ય મહાન બને, મહાનતાને માર્ગે જાય, એનું નામ અજર અમર બની જાય. અને એટલે તો ગુરુદેવ જાતા જાતા કહી ગયા હતા, અંતરની મારી પીડા મારા લાડલાઓ જાણો, જો પ્યાર કરો છો મુજને મારી બાહુ બની જાઓ, અંતરની મારી પીડા મારા લાડલાઓ જાણો, જો પ્યાર કરો છો મુજને મારી બાહુ બની જાઓ, કહે તો રહ્યો ભર મારા દર્દની કહાની, પાતો રહ્યો છું તમને નિત પ્રેરણાનું પાણી, મારા કાળ જાની પીડા મારા કાળ જડાની પીડા, કહો કેટલાય જાણી, કહો કેટલાય જાણી, વાણીથી નહીં ગુરુ ભક્તિ મને આચરણ થી બતાવો, અંતરની મારી પીડા મારા લાડ લાવો જાણ, પ્યાર કરો છો મુજને મારી બાહુ બની જાઓ, મારી બાહુ બની જાઓ. આજે પણ એ શાંતિકુંજની પાવન ભૂમિમાં જઈએ કે વીરપુરની પાવન ભૂમિમાં જઈએ, જાણે બાપા કહેતા ન હોય, જાણે ગુરુ કહેતા ન હોય, બેટા તું મારા માર્ગે તો ચાલે છે કે નહીં, મારા માર્ગે ચાલીશ તો જ સુખી થાય, મેં જે ધર્મની ધજા બાંધી છે સેવા વ્રતની ધજા જ બાંધી છે, જન જનમાં પ્રેમ ફેલાવ્યો છે બેટા, એ જ મારો તારા માટે સંદેશ છે, મારું દિવ્ય જીવન જ તારા માટે દર્શન છે. પણ આજે આપણે પણ કેટલાય જય જલારામ જય ગાયત્રી બોલીએ, પણ જાણે એવું નથી લાગતું બોલવા ખાતર જ બોલતા હોઈએ, એને હૃદય જ નથી કરતા, એ બાપાના ભાવને એ ગુરુદેવના ભાવને જો હૃદયસ્થ કરી તે માર્ગે ચાલવા માંડીએ ને તો બાપ જીવન ધન્ય બની જાય, જીવન દર્શન બની જાય, જે રીતે બાપા જલારામનું દર્શન બની ગયું. આજે પણ જલારામ બાપાના દર્શનની વાત કરતા કરતા